નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે તમારી સ્ક્રીનના સામે કાલના જે સામાન્ય વિજ્ઞાનનું જે પેપર છે તમારે કક્ષા દસમીનો ધોરણ દસમીનો છ બોર્ડ પરીક્ષાનો પેપર તમારી સ્ક્રીનના સામે તમે જોઈ રહ્યા છો ફૂલ પેપર આ જ આવવાનું છે એકે પ્રશ્ન બહાર ક્યાંથી નહીં આવવાનું આ જ પેપર આખું તમારે કાલના પરીક્ષામાં આવવાનું છે તો ખાલી પંદર મિનિટ મને આપી દો અને ખાલી પંદર મિનિટ મારા પર વિશ્વાસ કરીને રાખજો કેમ કે આ જ આખું પેપર તમારે કાલે આવવાનું છે ઓકે ખાલી પંદર મિનિટ તો તમે આમના એમ તેમ વેસ્ટ કરી જ છો એટલે ખાલી પંદર મિનિટ મને આપી દો કે તમારું જે ભવિષ્ય છે એના માટે આ મહત્વપૂર્ણ રહેશે ચલો વધારે ટાઈમ નથી આપણે કાલે બોર્ડની પરીક્ષા છે દસમા ધોરણની વિજ્ઞાની સામાન્ય વિજ્ઞાની તો એના આજ પેપર આવવાનું છે તો ફટાફટ આપણે ભણી લઈએ કારણ કે તમને

ઓકે અહીંયા જોડકા આપેલા છે જોડકા તમે કહી લેજો ખરું ખોટું ખરું ખોટું આપણે આવી ગયા છે અહીંયા શાનાથનો સ્તંભ ભારતની શિલ્પ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે ખરું કે ખોટું પ્રારંભિક બુદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખ્યું છે ખરું કે ખોટું રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગ અંગેની નીતિ કરવેરા વૈશ્વયક વૈશ્વયક અને જાહેર ત્રણની નીતિ ખરું કે ખોટું વર્ષ નાઇન્ટીન સેવન્ટી ફાઈવ ને મહિલા શક્તિકરણ વર્ષે વર્ષ તરીકે ઉજવવામાં આવે છે ખરું કે ખોટું સંપાદકતા સંપાદકતા અને સંપાદકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધિત અવરોધતું પરિબળ છે ખરું કે ખોટું હવે આપણે આવી ગયા છે ખાલી જગ્યામાં ખાલી જગ્યામાં વન્યજીવનનો વન્ય જીવનોને લાગતો કાયદો અમલમાં આવ્યો છે સલારંજન સમગ્ર સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે ખાલી જગ્યા નદીમાંથી ગ્રેન્ડ એનિકટ નામે જાણીતું જાણીતી નહેરનું નિર્માણ બીજી બીજી સદીમાં થતું હતું પ્રશ્ન નંબર ચૌદ તળાવો દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યાના રાજ્યોમાં વધારે છે પછી લાસ્ટ પ્રશ્ન પંદરમું ત્રિભુક કન્યાકુમારીને જોડતો રેલ રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે હવે આપણે આવી ગયા છે અહીંયા સાચા વિકલ્પો જણાવો ઓકે નીચેમાંથી કયો વિધાન સાચો નથી આમાંથી કયો વિધાન સાચો નથી તે જણાવો પછી નેક્સ્ટ પ્રશ્ન નીચેના બહુ હેતક યોજનાઓને તેના લાભાન્વિત લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો જેમ કે ભાખરા નાંગલ કોશી કોશી નાગાર્જુન સાગર નર્મદા કઈ નદી પર નિર્માણ પામી છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રોમાં સામેલ નથી તે ઓળખી બતાવો અહીંયા હવે તમે પ્રશ્ન અને જવાબો આવી ગયા છે એવરેસ્ટ એવરેસ્ટ આરોહણ સમયે કયા લોકો સામાન કાર્ય કરે છે ભારતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે કયા દેશે પોતાનો આર્થિક વિકાસ બજાર પ્રસ્તુતિથી કર્યું છે ટૂંકડીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનો ઉત્પાદન કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે વિભાગ બી વિભાગ બીમાં પણ તમારે પ્રશ્ન અને જવાબો આપેલા છે તમને ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો પ્રશ્ન છબ્વીસ આર્ય પ્રકૃતિ પ્રકૃતિ પ્રેમી હતા સમજાવો શાસ્ત્ર કાર્યો પ્રધાન ગોળામાં પઠાણના પટોળા જગત ભારતમાં વિખ્યાત બન્યા શા માટે નીચે દર્શાવેલ ચિત્ર ઓળખી તેના વિશે ચૂંટણી માહિતી આપો અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે શા માટે પછી વન્યજીવનોના વિશાળ વિનાશના કારણો સમજાવો પરિભાષિક શબ્દોનો અર્થ બોક્સાઇટ શીશો પછી તેત્રીસ સંગ્રહનો પ્રશ્ન ચૂનાના પથ્થર ચૂનાના પથ્થરનો ઉપયોગ જણાવો પ્રશ્ન નંબર ચોત્રીસ સુત કપડ કાપડ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓના સામનો કરી રહ્યો છે મને ઓળખો ઓકે સિટી સિટી ઓકે ઓકે ઓફ ઇન્ડિયા સિલિકોન વેરી આતંકવાદ અને બળવાખે બળવાખોરી વિશે તફાવત લખો આતંકવાદીને આર્થિક અસર જણાવો વિપાક્ષી નીચેનું ચિત્ર જોઈને સવલોના જવાબ સવાલોના જવાબ લખો આ ચિત્ર કયો પ્રાચીન નગરનો છે આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે આપેલ પ્રાચીન નગરીની વિશેષતાઓ કઈ હતી ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનો જેનો નકશી નકશી કામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો પ્રશ્ન નંબર ચાલીસ બિહારના પાટણા પાટણા જિલ્લા બડગાવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે તેનું માહિતી સમજો આ પ્રશ્ન નક્કી તમારી પ્રશ્ન પેપરમાં આવેલું છે કાલે જોઈ લેજો તમે આપે શબ્દોના વાક્યા સ્વરૂપ લખો વિરલ સંસાધન જમીન જમીન ધોવાડ ભૂમિ સક્ષારણ ઉપયોગ જણાવો પર્યાવરણ સુરક્ષા માટેના પગલાઓ જણાવો નીચે આપેલા ચિત્રને ઓળખીને ઓળખી ને તેના પૂરા નામ લખો આ પ્રશ્ન આજે તમને જે ચિત્ર આપેલા છે એ પણ જરૂરથી તમારી પરીક્ષામાં આવશે કાલે જોઈને તમે મને કોમેન્ટમાં માઈને કહી દેજો વર્તમાન સમયમાં ગ્રાહકોને શોષણ શોષણ કઈ કઈ રીતે થઈ શકે છે ગુજરાત સરકારે મહિલા સમાન સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલા અમલમાં મૂકેલ છે તે સમજાવો આ પ્રશ્ન પર જરૂરથી તમારે કાલે પ્રશ્ન પેપર છે એમાં આવવાનો છે આવી જઈએ વિભાગ ડીમાં પ્રાચીન સમયથી ભારતે વૈદિક વૈદિક વિદ્યા અને શલ્ક ચિકિત્સા ક્ષેત્ર અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે સમજાવો પછી વાસ્તુ વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાયિક સુધાર સુધારા જણાવો આપેલ ચિત્ર ભારતના મુખ્ય પા પીણાનો છે તે કયો પીણો છે તે પાકની વિસ્તૃત માહિતી આપો પ્રશ્ન એકાવન ગરીબી એટલે શું ગરીબી રેખા રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો કયા કયા છે આ પ્રશ્ન માટે તમારે જરૂરથી પ્રશ્ન પેપરમાં કાલે આવશે વિશ્વ વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો અસામાજિક પ્રવૃત્તિ ભ્રષ્ટાચાર એ વૈશ્વિક પ્રદૂષણ છે તેની અર્થતંત્ર અને સમાજ પર વિપરીત વિપરીત અસરો જણાવો ભારતના રેખાકિત નકશામાં નીચેની આપેલા નકશામાં યોગ્ય સંખ્યાઓ વડે યોગ્ય સ્થાન દર્શાવો રણ પ્રકારની જમીન રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા શેરડી પકડતો પ્રદેશ લોખંડ પલાળ પલાટનો એક કેન્દ્ર ભદ્રવતી આ પ્રશ્ન જે રણ પ્રકારની જમીન છે એ જરૂરથી તમારે પ્રશ્ન પેપરમાં આવવાનો છે પછી વધી જાય નેક્સ્ટ પ્રશ્ન ઉપર લાસ્ટ જે છે આપણે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે નીચેના પ્રશ્નો જવાબ આપો રણ પ્રકારની જમીન કયા રાજ્યો આવેલી છે કાશીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ભારતમાં શેરડી પ્રકાશ પ્રકાવતા પ્રદેશો કયા કયા છે ભદ્રવૃત્તિ લોખંડ લોખંડ પોલાદ કેન્દ્ર કયો રાજ્યમાં આવેલું છે મિત્રો જો આખું પેપર કાલે જે તમારે પ્રશ્ન પેપર છે કાલે આજ તમારે જે દસમા ધોરણની બોર્ડ પરીક્ષા થશે સામાન્ય વિજ્ઞાનની આ જ પેપર આખો તમારે આવશે ના આવે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં આવીને કહી શકો છો બટ આ પેપર કાલે તમારે આવવાનું છે અને હવે આપણે વાત કરીએ પ્રશ્ન પેપરનો જવાબ અને પ્રશ્ન પેપરની પીઠિયા તમે કેવી રીતના ડાઉનલોડ કરશો ચલો મારા જોડે હું તમને ગૂગલ ઉપર દર્શાવી દઉં બધું મિત્રો આવી રીતે આપણે ગૂગલ ઓપન કરી લેવાનું છે અને અહીંયા સર્ચ એન્જિન તમને બતાવી બતાવી રહ્યો છે ત્યાં સર્ચ કરવાનું છે એસ ટીયુ ડી વાય વીઆઈ ડબલ એલ એ જી સ્ટડી વિલેજ આવી રીતના સર્ચ કરવાનું છે અને આ જે સ્ટડી વિલિસ્ટમ પેજ સાઇટ ઓપન થઈ જશે અહીંયા તમે ક્લિક કરીને જે તમારે સંપૂર્ણ પેપર પેપરનું પીડીએફ અને આન્સર એ બંને ડાઉનલોડ કરી શકો છો તો આ આ જે ઇન્ફોર્મેશન તમારી માટે બહુ ઇન્ફો મહત્વપૂર્ણ છે અને આ વિડીયોને તમે મિત્રો સાથે જ વધારેથી વધારે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા કેમ કે આ વાળા બધા પેપરના જે વિડીયો છે આ અમારા ચેનલ ઉપર તમને મળી જશે અને બધા પેપરની આન્સર્સ કી પણ અમારી યુટ્યુબ ચેનલ પર મળી જશે કાલે જે રીતે તમારી શું કહેવાય પ્રશ્ન પેપર પતી જાય ઘરે આવીને આન્સર કી જરૂરથી ચેક કરી લેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ટુમોરો એક્ઝામ્સ